નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે જુલાઈ મહિનાની અંદર જે મળતું અનાજ છે એના વિશે વાત કરીશું તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને અનાજ બંધ થશે એ નિર્ણય લેવામાં આવ્યો છે તો એ અંતર્ગત જુલાઈ મહિનાની અંદર અનાજ કયું કયું મળશે એની સંપૂર્ણ વિગત જાણીશું અને સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે કે બાજરી રાગી મકાઈ અને જુવાર જે તદ્દન રેશન કાર્ડ ધારકોને મફત આપવામાં આવશે તો મિત્રો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને જુલાઈ મહિનાની અંદર જે મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તહેવારો નિમિત્તે તહેવારો નિમિત્તે જે અનાજની અંદર તમને તેલ આપવામાં આવશે એટલે કે તેલ તમને જે રાહત દરે વિતરણ છે એની અંદર જે એક કિલો તેલનું પાઉ એટલે કે એક લીટર તેલનું પાઉ છે એ તમને આપવામાં આવશે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ધા ઝાડું ધાન્ય આપવા માટે જે જુલાઈ મહિનાની અંદર શરૂઆત થઈ જશે એટલે કે જુલાઈ મહિનાથી જે બે હજાર ત્રેવીસ ડિસેમ્બર સુધી તમને આ લાભ મળશે ઝાડુ ધન્ય અંતર્ગત તો મિત્રો જે મિલ્ટ્ર વર્ષ છે એ અંતર્ગત આ લાભ સૌથી મોટો છે રેશન કાર્ડ ધારકોને તો મિત્રો અત્યારે આઠ લાખ અંત્યોદય રે કુટુંબો છે એમને પંદર કિલો ઘઉં મળે છે વીસ કિલો ચોખા મળે છે એ યથાવત રહેશે તો એને બદલે ઘઉં જથ્થો યથાવત રાખી અને પાંચ કિલો જે ચોખા ઓછા આપી એમાં પાંચ કિલો જાડુ ધાન્ય ઉમેરી આપવામાં આવશે તદ્દન મફત તો મિત્રો આ રીતે જ ત્રેસઠ લાખ અગ્રતા ધરાવતા જે કુટુંબો છે એમને કાર્ડ દીઠ બે બે કિલો ઘઉં મળે છે ત્રણ કિલો ચોખા આપવામાં આવે છે તેને બદલે ઘઉંનો જે જથ્થો છે એ યથાવત રાખશે અને એક કિલો ચોખા ઓછા આપી અને એક કિલો ઝાડુ ધાન્ય છે એ ઉમેરી અને આપવામાં આવશે તો મિત્રો ઝાડુ ધાન્યની અંદર તમે વિચારતા હશો કે કયા કયા અનાજ તમને જુલાઈ મહિનાની અંદર મળશે એટલે કે જુલાઈથી લઈને ડિસેમ્બર સુધી લાભ મળશે તો એની અંદર આપણે વાત કરીએ કે જુવાર છે રાગી છે મકાઈ છે સાથે મિત્રો આની અંદર બાજરીનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો એ બાબત આપણે સંપૂર્ણ માહિતી જાણીશું તો મિત્રો રાજ્ય સરકારનું જે અનાજ છે એ મળે છે તમે જાણતા હશો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે અંત્યોદય કુટુંબો છે એમને ઘઉં તમને પંદર કિલો મળે છે અને અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને વ્યક્તિ બે કિલો ઘઉં છે એ એમને વિના મૂલ્યે રહેશે એની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો માત્ર ચોખાની અંદર આપણે વાત કરીએ તો અંત્યોદય કુટુંબોને જે કાર્ડદિટ વીસ કિલો ચોખા મળે છે એ માત્ર પંદર કિલો મળશે એની જગ્યાએ જે પાંચ કિલો જે ઝાડુ ધાન્ય છે એ આપવામાં આવશે એની અંદર બાજરી જુવાર રાગી અને મકાઈનો સમાવેશ કરે છે અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને ત્રણ કિલો વ્યક્તિ રીત ચોખા મળે છે તો એની અંદર બે કિલો વ્યક્તિ રીઠ ચોખા આપવામાં આવશે સાથે જ મિત્રો ઝાડુ ધન્ય એક કિલો વિનામૂલ્યે વ્યક્તિ રીઠ આપવામાં આવશે તો મિત્રો આ રીતે જુલાઈ મહિનાની અંદર તમને અનાજ મળશે સાથે મિત્રો તુવેર દાળ ચણા છે અને મીઠું છે કાઢદ એક કિલો આપવામાં આવશે જે તમે ભાવ જોઈ શકો છો અને એ અંતર્ગત ખાંડ તમને જે ત્રણસો પચાસ ગ્રામ છે એ તમને આપવામાં આવશે જે વ્યક્તિ રહેશે અને સાથે જ મિત્રો આપણે જાણીએ કે એક લીટર તેલનું પાઉચ તમને જુલાઈ મહિનાની અંદર મળવાપાત્ર થશે કે તહેવારો આવી રહ્યા છે એ અંતર્ગત સરકાર જુલાઈ મહિનાની અંદર તેલનું પાઉચ આપી શકે છે એટલે કે કાલથી વિતરણ આનું શરૂ થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલો જ જય હિન્દ મિત્રો વધે માતરમ જય ગરવી ગુજરાત